નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અડ્ડા ટુ ફોર સેવન ગુજરાતની યુટ્યુબ ચેનલ પર મિત્રો દસ પાસ પર જે સીઆરપીએફની વેકન્સી આવી છે ટ્રેડમેનની એમાં અલગ અલગ પોસ્ટ છે અને ઘણા વિદ્યાર્થીઓ એમાં કન્ફ્યુઝ થઈ રહ્યા હતા કે ભાઈ સાહેબ આનું ફોર્મ જે છે કઈ રીતે ભરવું કઈ વેબસાઇટ છે એમાં જઈને ક્યાં ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને ફાઇનલ સબમિટ કઈ રીતે કરવાનું છે ફોટો કેટલા કે બીનો હોવો જોઈએ સિગ્નેચર કેટલા કે બીનું હોવી જોઈએ આ તમામ પ્રશ્નોનો જવાબ જે છે આપણે આજના વિડિયોની અંદર મેળવીશું તો સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે સી જે છે એ બહુ સારી રેપ્યુટેડ નોકરી છે અને વેકન્સી એની દસ પાસ પર આવી ગઈ છે અલગ અલગ ટ્રેડમાં ટ્રેડનો મતલબ એવો થાય કે અલગ અલગ એની અંદર વેકન્સીઓ છે એક જ એક જ પોસ્ટ માટે નથી અલગ અલગ પોસ્ટ માટે છે અને લગભગ નવ હજાર સમથિંગ એની વેકન્સીઓ છે તો આજે આપણે જોઈશું કે કઈ રીતે એનું તમે ફોર્મ ભરી શકો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો સૌથી પહેલાં તમને જે છે આ એક વેબસાઇટ હું તમને કહું છું આ વેબસાઇટ તમારે લખી લેવાની છે આર સીટી ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન શું નામ છે આર ઇ સીટી એટલે કે આ રિક્વાયરમેન્ટ ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ફરી એકવાર કહું છું આર ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ પર જેવા તમે આવશો તો તમારી સામે આવો પેજ ખુલશે ગૂગલ પર સર્ચ મળશો પછી આ પહેલી વેબસાઇટ ખુલે એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે મોદી સાહેબ અને આપણા અમિત સાહેબ સાહેબ આવી જશે અહીંયા તમારે ક્યાં જુતું રહેવાનું છે અપ્લાય ટુ ધ વેરિયસ પોર્ટ ઓફ ટેકનિકલ એન્ડ ટ્રેડમેન આ જે વસ્તુ લખેલી દેખાય છે એના પર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે આ સીઆરપીએફનું આવું એક પેજ ખુલશે અને અહીંયા તમને વિવિધ માહિતી આપી છે કે તમે જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે એ વાંચવા માગો છો મેન્યુઅલ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ શીખવા માગો છો ઓલરેડી રજીસ્ટ્રેશન તમે કરેલું છે અથવા તો તમે નવું રજીસ્ટ્રેશન કરવા માગો છો અહીંયા તમને ડેટ પણ આપી છે કે સત્યાવીસ થી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ હતી અને પચીસ એપ્રિલ એની લાસ્ટ ડેટ છે અગિયાર વાગ્યા પંચાવન એટલે બાર વાગ્યા સુધી કોઈ પણ તમને ક્વેરી હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર આપ્યો છે એના પર ફોન કરી શકો છો તો ચાલો જોઈએ સૌથી પહેલાં મેન્યુઅલી ઓનલાઈન ફોર્મ એટલે કે આપણે ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું એની વિગતમાં શું આપેલું છે તો અહીંયા તમે જેવું ક્લિક કરશો એવું તમારી સામે અહીંયા એક પેજ ખુલશે બરાબર અહીંયા તમારી સામે એક પેજ ખુલશે અને અહીંયા તમને ડેટ બેટ આપેલી છે અને અહીંયા આખી ડિટેલ આપેલી છે કે તમારે ફોર્મ જે છે કઈ રીતે ભરવાનું છે સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન જે આપી છે એને ધ્યાનથી વાંચવાની છે અને એના પર આ એગ્રી કરીને સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે અહીંયા તમને ડાઉનલોડ લખ્યું છે અહીંયા ક્લિક કરશો એટલે એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ થઈ જશે એમાં તમને ખબર પડશે કઈ કઈ પોસ્ટ માટે તમારી વેકન્સી છે તમારું ઈમેલ આઈડી મોબાઈલ નંબર પર્સનલ એજ્યુકેશન ડિટેલ એ બહુ એક્યુરેસીથી નાખવાની છે બરાબર અને તમારું જે સ્કેન કોપી છે એ પણ જરૂરી છે કોની એસસી એસ ટી ઓબીસી તમે આ રિઝર્વેશનની કોઈપણ કેટેગરીમાં બિલોંગ કરતા હોય તો એની એક સ્કેન કોપી જે છે એ કમ્પલસરી તમારે જરૂર પડશે વાત કરીએ સો રૂપિયાની ફીઝ છે અને એસ ટી એસ ફિમેલ એક્સ સર્વિસમેન માટે કોઈ પણ ફી નથી એટલે કે જનરલ કેન્ડિડેટ છે એમની માટે સો રૂપિયા ફી છે બાકી તમે મહિલા હોય બરાબર અને એસસી એસ ટીમાં આવતા હોય તો એની માટે કોઈ ફી રાખેલી નથી રિસન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારો હોવો જોઈએ ત્રણ વીક જૂનો ત્રણ અઠવાડિયા જૂનો એનથી વધારે જૂનો હોવો જોઈએ નહીં સિગ્નેચર જે છે એ તમારે બ્લેક ઇન્ક પેનથી કરવાની છે કઈ બ્લેક કાળી પેનથી સિગ્નેચર કરવાની છે અને જેપીજી અથવા તો જેપીજી ફોર્મેટમાં ફોટો અપલોડ કરવાનો છે ઠીક છે ચલો હવે જે લોકો જનરલ કેટેગરીમાં બિલોંગ કરે છે એમને ઓનલાઈન ફોર્મ ક્યારે કેટેગરીનો લાભ લેશો તો ચેન્જ નહીં થાય એવું કીધું છે પછી તમારે પર્સનલ ઈમેલ આઈડી નાખવાનું છે અને આ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે બરાબર હવે જોઈએ આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે રજીસ્ટ્રેશન જે છે કઈ રીતે કરવાનું છે તો અહીંયા તમે આવી જશો આ પેજ પર પાછા તો અહીંયા તમે જોશો કે તમારું ઓલરેડી રજીસ્ટ્રેશન હોય તો અહીંયા લોગ ઇન ડાયરેક્ટ કરી શકો છો પણ તમે નવી પહેલી જ વખત આવ્યા હોય તો રજિસ્ટર પર જશો એટલે અહીંયા ક્લિક કરવાનું રહેશે એવું તમે કરશો એટલે આવું લોડિંગ બતાવશે અને તમારી સામે પેજ ખુલી જશે અહીંયા તમને ઇન્ફોર્મેશન આપી છે કે તમારે કયું બ્રાઉઝર જે છે વાપરવું જોઈએ અને કયું કયા ફોર્મેટની અંદર તમારે આ પે સાઇટ જે છે સારી ચાલશે એવું આપેલું છે તો એને આપણે ક્લોઝ કરી દઈએ બરાબર હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને વિવિધ માહિતી આપેલી છે કે કયા વાઉઝરની કરવી જોઈએ અહીંયા તમારે શું કરવાનું છે પોસ્ટનું નામ અહીંયા તમને ઘણી બધી પોસ્ટ આપેલી છે હવે તમે જે પોસ્ટ માટે એલિજિબલ હોય અથવા તો જે પોસ્ટમાં તમને ઇન્ટરેસ્ટ હોય એ પોસ્ટ તમારે સિલેક્ટ કરી દેવાની છે સપોઝ કે તમારે ઇલેક્ટ્રિશિયન બનવું છે તો ઇલેક્ટ્રિશિયન પર ક્લિક કરશો એટલે આવું આવી જશે પોસ્ટનો કોડ તમારો કહો છે અઢાર છે યાદ રાખવાનો છે તમારે પછી અહીંયા તમારું નામ તમારું નામ ધારો કે અશ્વિન હોય તમારે આખું નામ તમારા જે નામ લખવાનું છે ખાલી કેન્ડિડેટનું નામ બરાબર તો ધારો કે તમારું અશ્વિન હોય તો અશ્વિન લખવાનું છે અશ્વિન કુમાર હોય તમારા રિઝલ્ટની અંદર તો અશ્વિન કુમાર લખવાનું છે ભાઈ હોય તો ભાઈ લખવાનું છે એટલે કે જે તમારા દસમા ધોરણની માર્કશીટની અંદર નામ છે એક્ઝેક્ટલી એ જ નામ તમારે લખવાનું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારો મોબાઈલ નંબર આવશે બરાબર પછી ઈમેલ એડ્રેસ આવશે અને અહીંયા તમારે આઈ અગ્રી ઉપર ક્લિક કરવાનું છે બરાબર અને અહીંયા જે કેપચા કોડ છે એ તમે નાખશો એટલે તમારું રજીસ્ટ્રેશન જે છે થઈ જશે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી અહીંયા તમારે પાછું આવી જવાનું છે રજીસ્ટ્રેશન થયા પછી આપણી જે વેબસાઇટ હતી અહીંયા અને અહીંયા તમારે જે છે લોગ ઇન કરીને પછી તમારું જે ફોર્મની ડિટેલ હોય એજ્યુકેશન ક્વોલિફિકેશનની ફોટો અપલોડ કરવાની એ બધી ડિટેલ તમારે નાખી દેવાની છે એટલે તમારું ફોર્મ ભરાઈ જશે ઠીક છે તો તમે દસ પાસ હોય અને સીઆરપીએફની નોકરી કરવા માગતો હોય અલગ અલગ ટ્રેડમાં નોકરી આવી છે અને ફોર્મ ભરવા માગતો તો અહીંયા સંપૂર્ણ ડિટેલ આપણે આપી કે કઈ રીતે તમે એનું ફોર્મ ભરી શકો છો આ સિવાય મિત્રો તમને કોઈ પણ કન્ફ્યુઝન ફોર્મ ભરવામાં આવતી હોય તો તમે આ વિડીયોના નીચે કમેન્ટ કરજો અને અમને એ પ્રશ્નો પૂછજો હું જરૂરથી એનો જવાબ આપીશ બરાબર તો આ વિડીયો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ આપણે આની બેચ પણ ટૂંક સમયમાં ચાલુ કરીશું અને ફ્રીમાં યુટ્યુબ પર પણ આની પ્રિપેરેશન કરાવીશું તો આપણી સાથે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે લાવતા રહીએ છીએ આવા વિડીયો તો મળીશું નવા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત